Audio Jungle. नमस्कार विद्यार्थी मित्रों, एकाउंट में आज आप लेक्चर नंबर 23 में टेक्स्ट बुक नो एक आगनो दाखलो गणी छे। जे एक दाखलो लास्ट लेक्चर में आप भणी गया ए प्रकार नो एक्जाम्पल नंबर आप 19 टेक्स्ट बुक ना पेज नंबर 114 पर आपेलो दाखला नंबर 22 जे 21 में जेवो छे, थोड़ोक एमां आंशिक फेरफार आवे छे। रकम मैं अहींया थोड़ीक शॉर्ट में नोंधेली छे, जेना महत्वना मुद्दाओ छे ते प्रमाणे કે કોઈ એક કંપની જે છે ઇતેસી લિમિટેડ, ટેક્સ્ટબુકમાં આપણે રકમ વાંચીએ છીએ, પછી મહત્વના ટોપિક અમે અહીંયા નોંધેલા છે જે ફરીથી આપણે ચર્ચા કરતા જશું એ કે ઇતેસી લિમિટેડે તારીખો 1 એપ્રિલ 2014 ના રોજ નેક્સ્ટ કોઈ રૂપિયા 200 નો એક એવા 11% કેટલા, તો કે 10,000 ડિબેન્ચર 6% પ્રીમિયમથી બહાર પાડ્યા। એટલે કે કોઈ એક કંપની જે છે એ 10,000 ડિબેન્ચર બહાર પાડે છે, મૂળ રકમ એની કિંમત છે ₹200, પણ 6% પ્રીમિયમથી, એટલે 200 રૂપિયાનું 6% પ્રીમિયમ એટલે 12 રૂપિયા, એટલે 212 રૂપિયામાં ડિબેન્ચર બહાર પાડશે, 10,000 ડિબેન્ચર 212 રૂપિયા લેખે। સેકન્ડ, કે જે 31 માર્ચ 2020ના રોજ 10% પ્રીમિયમથી પરત કરવાના છે, લોકોને જ્યારે નાણાં પરત કરીએ છીએ ત્યારે 10% પ્રીમિયમથી, એટલે 200 રૂપિયાના 10%, 20 રૂપિયા એક્સ્ટ્રા પરતનું પ્રીમિયમ ચૂકવીએ છીએ, એટલે કુલ નાણાં પરત કરશું આપણે 220 રૂપિયા। કંપનીએ ડિબેન્ચર પરત કરવાના નાણાકીય વર્ષમાં કંપની ધારાની જોગવાઈ મુજબ જરૂરી રકમનું 30 એપ્રિલના રોજ 7% ગુજરાત રાજ્ય સરકારની બોજારહિત જામીનગીરીમાં રોકાણ કર્યું। આ વાક્ય મહત્વનું છે। આગલા દાખલાની અંદર એવું હતું કે કંપની 15% જે તે જગ્યાએ રોકાણ કરે છે, ક્યાં રોકાણ કરે છે એવું કંઈ સ્પષ્ટ દાખલામાં ઉલ્લેખ કરેલો હતો નહીં। અહીંયા એવું થશે કે તમે પર્ટિક્યુલર કોઈ ખાતાની અંદર રોકાણ કરો છો, અહીંયા આપણે 7% ગુજરાત સરકારની જામીનગીરીમાં રોકાણ કરીએ છીએ, તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે 7% લેખેનું વ્યાજ પણ મળશે જે તે સમયગાળાનું। 30 એપ્રિલના રોજ તમે રોકાણ કરો, 31 માર્ચે આ રોકાણો તમે વેચી દો, એટલે સમથિંગ 11 માસ જેવો સમય થશે, એનું તમને વ્યાજ પણ મળશે। આ મહત્વનો મુદ્દો 7% લેખે કે ડિબેન્ચર પરત કરવાના નાણાં માટેના નાણાંની જોગવાઈ મૂડીમાંથી કરવાની છે, એટલે આપણે ડિબેન્ચર પરત અનામત ખાતે રકમ લઈ જઈશું અને પાકતી તારીખે ડિબેન્ચર શું કર્યા પરત કરેલા છે, ડિબેન્ચર બહાર પાડતી વખતની અને પરત કરતી વખતની આમ નોંધો પસાર કરો, એટલે સમગ્ર ડિબેન્ચર બહાર પાડશું ત્યારથી શરૂ કરી અને 31 માર્ચ 2020ના રોજ આપણે ડિબેન્ચરના નાણાં પરત કરશું ત્યાં સુધીની સળંગામનું લખવાની, અને ડિબેન્ચર પરત રોકાણ ખાતું અને ડિબેન્ચર પરત અનામત ખાતું પણ તૈયાર કરો, એટલે બે ખાતા પણ તૈયાર કરવાના છે જે દાખલાની જેમ છે આગળના। એટલે આગળના દાખલાથી એક જ ફેરફાર થયો કે અહીંયા તમે 15% રોકાણ ન કરતાં 7% ગુજરાત સરકારની બોજારહિત જામીનગીરીમાં રોકાણ કરો છો તો વ્યાજ પણ મળશે। ફરી પાછી રકમ અહીંયા શોર્ટમાં વાત કરેલી છે, કોઈ કંપની 10,000 ડિબેન્ચર બહાર પાડે છે, 200 રૂપિયા જેની મૂળ કિંમત છે, 6% પ્રીમિયમથી બહાર પાડવામાં આવે છે અને અમુક વર્ષો બાદ 10% પરતના પ્રીમિયમથી નાણાં શું કરશે પરત કરશે। 31/3/20ના રોજ કંપનીએ ડિબેન્ચરના નાણાં પરત કરવાના છે, 30/4ના રોજ આપણે 7% ગુજરાત સરકારની જામીનગીરીમાં રોકાણ કરવાનું, બહાર પાડવાથી માંડીને પરત કરવા સુધીની આમનો લખવાની, અને આ બે ખાતા તૈયાર કરવાના છે, ડિબેન્ચર પરત રોકાણ ખાતું અને ડિબેન્ચર પરત અનામત ખાતું। અહીંયા આપણે આમનોંધનું ફોર્મેટ અને બંને ખાતાઓ તૈયાર કરી રાખેલા છે, એટલે પહેલાં આપણે આમનોંધ લખીએ છીએ હિતેસી લિમિટેડના ચોપડે આમનોંધ બહાર પડવાથી માંડી અને પરત કરવા સુધીની। પહેલી જ આમનોંધ, કંપની 10,000 ડિબેન્ચર બહાર પાડે, પ્રીમિયમ સહિત 212 રૂપિયા લેખે, એટલે સીધા નાણાં મળે, બહાર પડવાની તારીખ આપેલી છે 1/4/2014, એટલે પહેલી આમનોંધ નોંધીએ 1/4/2014 નાણાં સીધા મળશે તો બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા, ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા। એકવાર આપણે અહીંયા હિસાબ કરી લઈએ, 10,000 ડિબેન્ચર કંપની બહાર પાડશે, ભાવ છે 212 રૂપિયા, 12 રૂપિયા પ્રીમિયમ છે 6% લેખે, એટલે રકમ થાય 21,20,000, 21,20,000।
आ डिबेन्चर बहार पड़ा बैंक खाते उधार थे डिबेन्चर अरजी और मंजूरी खाते जमा आ नाणाने आपणे ट्रांसफर करशु डिबेन्चर खाते। फरी पाछी तारीख 1/4/2014 नी स्थिति डिबेन्चर अरजी अने मंजूरी खाते उधार डिबेन्चर अरजी अने मंजूरी खाते उधार पूरी रकम 21,20,000। परतनु प्रीमियम केटलू 10%, 200 रुपयाना 10% एटले 20 रुपया, एटले 20 रुपया परतनु प्रीमियम। 10,000 डिबेन्चर पर 20 रुपया परतनु प्रीमियम चूकवीए तो 2,00,000 थाय डिबेन्चरनु परत प्रीमियम, एटले एनु नुकसान थयुं। डिबेन्चर बहार पाड़ता थयेल नुकसान खाते उधार डिबेन्चर बहार पाड़ता थयेल नुकसान खाते उधार ₹2,00,000। नेक्स्ट ते टकावारी मूल्य दाखला में कीधु छे ते 11% डिबेन्चर खाते ते 11% डिबेन्चर खाते मूल रकम 200 रुपया लेखे अने 10,000 डिबेन्चर 20,00,000 प्रीमियम थी डिबेन्चर बहार पड़ेला 6% ते जामीनगिरी प्रीमियम खाते ते जामीनगिरी प्रीमियम अनामत खाते 12 रुपया लेखे एटले 1,20,000 अने ते डिबेन्चर परत प्रीमियम खाते ते डिबेन्चर परत प्रीमियम खाते 20 रुपया परतनु प्रीमियम एटले ₹2,00,000। आ नाणा आपणे लई गया डिबेन्चर खाते डिबेन्चर अरजी अने मंजूरी खाते उधार 21,20,000 डिबेन्चर बहार पड़ता थयेल नुकसान परतनु प्रीमियम 2,00,000 ते 11% डिबेन्चर खाते जमा 20,00,000 ते जामीनगिरी प्रीमियम अनामत खाते ₹1,20,000 ते डिबेन्चर परत प्रीमियम खाते जमा ₹2,00,000। डिबेन्चरना नाणा क्यां लई गया डिबेन्चर खाते एटले 11% डिबेन्चर खाते लई गया। हवे कंपनी 30/4/19 रोज 7% गुजरात सरकारनी बोझा रहितनी जामीनगिरीमां रोकाण करशे। मूळ रकम केटली छे तो के डिबेन्चरनी रकम छे ₹20,00,000। 10,000 डिबेन्चर 200 रुपया लेखे एटले 20,00,000 रुपयाना डिबेन्चर थाय एनी 7% लेवू लेखे डिबेन्चरमां रोकाण करवामां आवशे। तो 30/4 स्थितिए 30/4/19 गुजरात सरकारनी डिबेन्चरमां 7% रोकाण करशुं आपणे। तो डिबेन्चर परत रोकाण खाते उधार डिबेन्चर परत रोकाण खाते उधार ते बैंक खाते जमा ते बैंक खाते जमा रकम केटली 20,00,000ना 15%। 20,00,000ना 15% एटले रकम थशे ₹3,00,000। आ 19 स्थिति एटले डिबेन्चर परत रोकाण खाते उधार ते बैंक खाते जमा। नेक्स्ट હવે આ ડિબેન્ચરના રોકાણો આપણે વેચી દેશું, બરાબર છે? ડિબેન્ચરના નાણાં પરત કરવા માટે રોકાણો આપણે 31/3/20 રોજ વેચી દઈએ છીએ, રોકશું એટલે નાણાં મળે આપણને। તો આમ નોંધ થાય બેંક ખાતે ઉધાર તે એ રકમ હમણાં નોંધીએ છીએ, કારણ કે વ્યાજનો મુદ્દો પણ આવે છે અહીંયા। બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર પરત અનામત ખાતે જમા ડિબેન્ચર પરત રોકાણ ખાતે જમા। રોકાણો કેટલા હતા? 3,00,000ના, તો એ જમા કરી દઈએ ₹3,00,000। તે મળેલ વ્યાજ ખાતે જમા તે મળેલ વ્યાજ ખાતે જમા હવે વ્યાજ પણ મળશે। 3,00,000 રૂપિયાનું રોકાણ કર્યું તો જુઓ 30/4/31/3/20 સુધી એટલે 11 માસનું વ્યાજ મળે 3,00,000 રૂપિયા એને ગુણ્યા 7% નું રોકાણ કર્યું હતું, 7/6
गुणिया अगियार मासनु व्याज अगियार ना छेद में बार हिसाब कर लिए आपणे 3 लाख रुपया गुणिया 7% लेखे अने अगियार मासनु एटले रकम थशे 19,250 रुपया 19,250 आटलू व्याज पण मळशे तो के ते मळेल व्याज खाते 19,250 तो कुल रकम आपणे बैंक खाते केटली मळशे 3,19,250 आटला डिबेन्चरना परतना रोकाणो वेची दीधा ते स्थिति है। આગળ વધીએ એનાથી નેક્સ્ટ નામનો 31/3/20 ની સ્થિતિ 31/3/20 હવે કંપની 25% રકમ જે છે એ ડિબેન્ચર પરત અનામત ખાતે રકમ લઈ જશે 20 લાખના 25% રકમ આપણે પરત અનામત ખાતે તો નફા નુકસાન પત્રકના વધારા ખાતે ઉધાર નફા નુકસાન પત્રકના વધારા ખાતે ઉધાર તે ડિબેન્ચર પરત અનામત ખાતે જમા ચાલો 20 લાખના 25% એટલે રકમ થશે રૂપિયા 5 લાખ નફા નુકસાન પત્રકના વધારા ખાતે ઉધાર 5 લાખ તે डिबेन्चर परत अनामत खाते जमा रूपया 5 लाख एना पछीनी नेक्स्ट नाम नोंध हवे डिबेन्चर ना नाणा परत करवा परतनी स्थिति एना पछीनी त्रीजा नंबरनी आपणी रेग्युलेशन नाम नोंध में थशे के 11% डिबेन्चर खाते 31/3/2020 आ त्रीजी नाम नोंध जे छे रिपीट थाय अहींया तो 11% डिबेन्चर खाते उधार 11% डिबेन्चर खाते उधार केटली तो के मूल रकम रुपया 20 लाख 11% डिबेन्चर खाते उधार डिबेन्चर परत प्रीमियम खाते उधार डिबेन्चर परत प्रीमियम खाते उधार परतनु प्रीमियम रुपया 2 लाख रुपया 2 लाख डिबेन्चर परत प्रीमियम खाते उधार 2 लाख ते ડિબેન્ચર હોલ્ડરને નાણાં પરત કરશું તો કે તે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે જમા ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા કુલ રકમ રૂપિયા 22 લાખ આ નાણાં પરત કરવાનો ઠરાવ પસાર કર્યો 11% ડિબેન્ચર ખાતે ઉધાર ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર તે કુલ રકમ ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે જમા રૂપિયા 22 લાખ નેક્સ્ટ નાણાં પરત કરીએ 31/3/2020 નાણાં પરત કરશું તો ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર તે નાણાં બેંકથી ચૂકવશું તો બેંક ખાતે જમા કુલ રકમ રૂપિયા 22 લાખ એટલે નાણાં ડિબેન્ચર ધારકોને ડિબેન્ચરના પરત કરી દીધા ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર તે બેંક ખાતે જમા નાણાં પરત થઈ ગયા આ પરત અનામત ખાતે રકમ લઈ ગયા હતા 5 લાખ એને આપણે હવે ટ્રાન્સફર કરશું સામાન્ય અનામત ખાતે એ રકમ લઈ જઈએ તો 31/3/20ની સ્થિતિએ ડિબેન્ચર પરત અનામતનું ખાતું આપણે જમા કર્યું તો હવે ઉધાર કરી નાખશું ડિબેન્ચર પરત અનામત ખાતે ઉધાર ડિબેન્ચર પરત અનામત ખાતે ઉધાર તે સામાન્ય અનામત ખાતે જમા કુલ રકમ રૂપિયા 5 લાખ એટલે ડિબેન્ચર પરત અનામતના નાણાં ક્યાં લઈ ગયા સામાન્ય અનામત ખાતે લઈ ગયા તેના છેલ્લી આમ નોંધ આ આગલા દાખલામાં ક્રિએટ નહોતી થઈ એ શેના કારણે તો કે તમે 7% ગુજરાત સરકારની જામીનગીરીમાં રોકાણ કર્યું તો તમને 11 માસનું વ્યાજ મળેલું છે 19,250 તો એ વ્યાજ આપણને ધંધાને મીન્સની કંપનીને મળે તો એ આવક ગણાશે એટલે કંપનીના નફા નુકસાન પત્રકમાં એ ખાતું જમા થશે
અને મળેલ વ્યાજનું ખાતું ઉધાર થઈ જશે. છેલ્લી આમ નોંધ 31/3/2020 મળેલ વ્યાજ ખાતે ઉધાર તે નફા નુકસાન પત્રક ખાતે જમા, કુલ રકમ રૂપિયા 19,250. એટલે આ હતી હિતેશી કંપનીના ચોપડે આમનો ડિબેન્ચર બહાર પાડવાથી માંડી અને પરત કરવા સુધીની. હવે આગળના સ્ટેપમાં તમને બે ખાતા પણ પૂછેલા છે કે ડિબેન્ચર પરતનું રોકાણ ખાતું તૈયાર કરો અને ડિબેન્ચર પરત અનામત ખાતું પણ તૈયાર કરો. આમનોંધમાં જે તે ખાતા આધારિત આમનોંધ ઉધાર જમા થયેલી છે તે એની આપણે ખતવણી કરતા જઈએ અને ખાતું થશે પૂર્ણ. તમે જોઈ શકો છો અહીંયા ત્રીજા નંબરની આમનોંધની અંદર આમનોંધ નંબર 3માં ડિબેન્ચર પરત રોકાણ ખાતે શું કર્યું? ઉધાર. તો ડિબેન્ચર પરત રોકાણ ખાતામાં ઉધાર બાજુ વિગતમાં લખશું આપણે જમા થનાર ખાતું બેંક ખાતે. તો ડિબેન્ચર પરત રોકાણ ખાતામાં ઉધાર બાજુ બેંક ખાતે રકમ રૂપિયા 3,00,000. આ એક એન્ટ્રી થઈ. પછી નેક્સ્ટ આમનોંધમાં એના પછીની ચોથા નંબરની આમનોંધમાં જોઈ શકો છો કે ડિબેન્ચર પરત રોકાણ ખાતું 3,00,000થી જમા થઈ ગયું ફરી પાછું. તો જમા બાજુ અને ઉધાર થનાર ખાતું ત્યાં પણ બેંક ખાતું છે, ત્યાં પણ લખશું બેંક ખાતે રૂપિયા 3,00,000. ખાતું ક્લોઝ કરીએ, બંને બાજુનો સરવાળો રૂપિયા 3,00,000. આ એક ખાતું થાય છે અહીંયા ક્લોઝ. એ જ રીતના નેક્સ્ટ ખાતું તૈયાર કરેલું છે ડિબેન્ચર પરત અનામત ખાતું. તો અહીંયા નોંધમાં લખેલું છે આપણે પાંચમા નંબરની આમ નોંધમાં ડિબેન્ચર પરત અનામત ખાતે જમા કર્યું. તો ડિબેન્ચર પરત અનામત ખાતામાં જમા બાજુ ઉધાર થનાર ખાતું છે નફા નુકસાન પત્રક ખાતે રકમ રૂપિયા 5,00,000. અને નેક્સ્ટ છેલ્લી આથી બીજી આમ નોંધમાં લખેલું છે ડિબેન્ચર પરત અનામત ખાતે ઉધાર. તો પરત અનામત ખાતામાં ઉધાર બાજુ વિગતમાં લખશું સામાન્ય અનામત ખાતે રકમ રૂપિયા 5,00,000. આમ કરીને આ ખાતું પણ ક્લોઝ કરીએ, બંને બાજુનો સરવાળો રૂપિયા 5,00,000. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આગળના દાખલા જેવો જ એક દાખલો જોયો, પણ મૂળભૂત ફેરફાર થોડોક એ થયો અહીંયા કે જે રકમનું 15% તમે રોકાણ કરો છો એ જે તે પર્ટિક્યુલર કોઈ ચોક્કસ જગ્યાએ કહી દેવામાં આવે છે તેનું વ્યાજ પણ તમને મળે છે. એટલે એની પણ ક્યાંક આપણી આમનોંધમાં એન્ટ્રી થાય છે, એક આમનોંધ પણ એના કારણે વધે છે આપણી મળેલ વ્યાજના સ્થિતિએ. તો આ લેક્ચર પૂરતી આપણે અહીંયા સુધી વાત રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં કંઈક નવો મુદ્દો શરૂઆત કરશું. ત્યાં સુધી ઘરમાં રહો અને સુરક્ષિત રહો. થેન્ક યુ.